तो प्रथम समाचार अमदावाद थी। अहीं भारे पवन साथे वरसाद वरसी रह्यो छे। अहींना जीवराज पार्क, श्यामलचा रस्ता, सेटेलाइट विस्तार में वरसाद माहौल जोवा मळी रह्यो छे। खास करीने वासणा, वेजलपुर विस्तार की अंदर भारे पवन साथे वरसाद खाबक्यो। बोपल, एसजी हाईवे ने वस्त्रापुर में वरसाद वरस्यो छे। अमदावादना पूर्व विस्तार में पण वरसादी माहौल जोवा मळी रह्यो छे। हाल समग्र मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અમિત પટેલ। અમિત, હાલ શું વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં? જયેશ, પાછલા અડધો કલાકથી અમદાવાદના લગભગ મોટા ભાગના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરી છે। માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા સાથે અને વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે। પાછલા કેટલાક દિવસથી જે પ્રકારે મેઘરાજા સંતા કુકડી રમતા હતા અને ભારે બફારો અને ઉકળાટ ભર્યો માહોલ સર્જાયો હતો, સાર્વત્રિક વરસાદ કહી શકાય કે જોરદાર ધમાકેદાર એન્ટ્રી સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। અત્યારે હાલમાં જે જાણકારી મળી રહી છે, અમદાવાદના રિંગ રોડના જે વિસ્તાર છે આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ સમસ્યા સર્જાઈ છે। અત્યારે હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના વેજલપુર વિસ્તારના છે, અહીંયા પણ લગભગ 1-1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે અને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને અત્યારે હાલમાં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। પરંતુ જયેશ, જે રીતે સમગ્ર જે ચોમાસાની પરિસ્થિતિ હતી, વિધિવત રીતે જે ચોમાસાનું આગમન થવાનું હતું, હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, આ તમામ આગાહી વચ્ચે મેઘરાજાએ જે એન્ટ્રી કરી છે તેને લઈને શહેરીજનોને એક મોટી રાહત મળી હોય એવું અત્યારે હાલમાં લોકો અહેસાસ કરી રહ્યા છે। ઘણા શહેરીજનો એવા છે કે જે મેઘરાજાની જે આગમન છે, મેઘરાજાનું આગમન છે તેને આવકારવા માટે તેઓ વરસાદમાં નાવા પણ નીકળ્યા છે। આ ખુશી છે તેઓની મેઘરાજા પ્રત્યેની, કારણ કે પાછલા કેટલાક સમયથી તેઓ જે ભારે અસહ્ય બફારો અને ઉકળાટનો સામનો કરતા હતા, પરંતુ હવે તેમને ઠંડક મળી છે અને મેઘરાજાનું જીવન આગમન થયું છે। સાથે ધરતીપુત્રો માટે એટલે કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે, ખેડૂતો પણ હવે ચોમાસું વાવેતર કરશે, એટલે કે વાવણી જે છે શરૂઆત કરશે અને વાવણીની શરૂઆત કરવા માટે તેઓને આજે વરસાદની જરૂર હતી અને એ આ વરસાદ અત્યારે હાલમાં વરસી ચૂક્યો છે। અત્યારે જે આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળે છે તે મુજબ જાય 1.5 ઇંચ કરતા વધારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે પાછલા કેટલાક દિવસથી વરસાદ ખેંચાયો હતો એ વરસાદે હવે તમામ જે સાટું વાળી દીધું હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલના ચોક્કસથી જે વરસાદનું જોર છે જોર ઘટ્યું છે, પરંતુ ચોક્કસથી એ કહી શકાય કે વરસાદના કારણે શહેરીજનોમાં એક મોટી રાહત તેઓ અનુભવી રહ્યા છે। જય આભાર અમિત, તમે આમ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અમદાવાદની બે તસવીરો વસ્ત્રાલ અને વેજલપુરની કે જ્યાં ગણતરીની મિનિટોની અંદર વરસેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો, ઠેર ઠેર પાણી ભરાવાને કારણે આખરે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે। પણ હવે ચોમાસું નજીક છે અને વરસાદ વરસવાની શરૂ થતાં લોકોને આખરે રાહત મળી છે। પણ આગામી 3 કલાકમાં અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આગામી 3 કલાક સુધી હજુ પણ વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ તો જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે અમદાવાદમાં આગામી 3 કલાક હજુ પણ વરસાદ વરસી શકે છે અને આગામી 3 કલાકમાં આ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યારથી જ વાતાવરણ ઠંડુગાર થઈ ચૂક્યું છે અને ગણતરીની મિનિટોમાં અહીં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા, વાહન ચાલકોને પણ અગવડતાઓનો સામનો કરવો પડ્યો અને હજુ પણ આગામી 3 કલાક સુધી અમદાવાદમાં મેઘરાજા વરસાદ વરસાવે તેવી પૂરી શક્યતા વ્યક્ત થઈ ચૂકી છે। આપણે જણાવીએ કે વરસાદી માહોલ થતાં બફારામાંથી લોકોને રાહત મળી છે, વાતાવરણ ઠંડુગાર થયું છે અને જે ચોમાસાની અતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાના એંધાણ વર્તાતા હોય તેવો માહોલ અમદાવાદ સાથે આ વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે। કારણ કે જે ગુજરાતના ઉપર અત્યારે જે વાતાવરણ જે સર્જાયું છે એ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને સ્થાનિક લોકલ જે ભેજનું પ્રમાણ છે એ ભેજ અને એ બેના પ્રમાણની સાથે આ સ્થિતિ સર્જાઈ છે અને એ આગામી હજી 3 કલાક એટલે કે લગભગ 11 વાગ્યા સુધીની સ્થિતિ આ રહેવાની સંભાવના છે અને ત્યાર પછી સ્થિતિમાં એટલે વરસાદની પરિસ્થિતિમાં થોડોક હળવાશ આવશે। જી જયેશ આભાર બિપિન, તો બિપિન જણાવ્યા તે પ્રમાણે આખરે આ આગામી 3 કલાક વરસાદી માહોલ અમદાવાદની અંદર જોવા મળી શકે છે।